વિક્રમ માડમની અટકાયત કરી છે. આ ઉપરાંત કાલાવડના ધારાસભ્ય પ્રવીણ મુસળિયાની પણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. કોંગી કાર્યકરોએ જામનગર શહેરમાં પેટ્રોલ પંપ પણ બંધ કરાવ્યા હતા. તો કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોની અટકાયત કરવામાં આવી. આ સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો કે વિક્રમ માડમ નારેબાજી કરતા જોઈ શકાય છે. તેઓની અટકાયત કરવામાં આવી હતી. તો કાલાવડના ધારાસભ્ય પ્રવીણ મુસળિયાની પણ અટકાયત કરાઈ. આ તરફ જામનગરમાં ધારાસભ્ય વલ્લભ ધારવિયા અને પોલીસ વચ્ચે ઝપાઝપી સર્જાઈ હતી. આ દરમિયાન સમગ્ર મામલો ઉગ્ર બન્યો હતો અને અંતે પોલીસે ધારાસભ્યની અટકાયત કરવાની ફરજ પડી હતી. મુસ્તાક દલ છે ફોન લાઇન પર વધુ વિગતો સાથે. મુસ્તાક, જે રીતે તમામ સમાચારો સામે આવી રહ્યા છે, ધારાસભ્યની અટકાયત કરવામાં આવી, ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો પણ પ્રાપ્ત થઈ રહ્યા છે. જી તો ચોક્કસથી આપને જણાવી દઉં કે જામનગરમાં આજે જો કોંગ્રેસ દ્વારા બંધ એલાનની વાત કરવામાં આવે તો શહેર અને જિલ્લા કક્ષાએ કોંગ્રેસને બંધ નો જે મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. જોકે જામનગરના જે કોંગીના ત્રણ ધારાસભ્યો છે તેમની પણ પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે. ખાસ કરીને જો વાત કરીએ તો કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભભાઈ ધારવિયા તેમને જે આજે જીજી હોસ્પિટલ પાસે બંધ કરાવવાની અપીલ કરતા હતા એ સમય દરમિયાન પોલીસ આવી પહોંચી હતી અને ક્યાંક ને ક્યાંક પોલીસ સાથે ઝપાઝપી અને જીબાજોરી પણ થઈ હતી. જોકે પોલીસ દ્વારા તેમની અટકાયત કરી હતી. જયારે અન્ય ધારાસભ્ય જે વિક્રમભાઈ માડમ કોંગીના જે સિનિયર નેતા છે તે પણ પેટ્રોલ પંપ બંધ કરાવવા માટેની અપીલ કરવા જામનગરમાં પવન ચક્કી વિસ્તારમાં નીકળ્યા હતા ત્યારે પોલીસ દ્વારા વિક્રમભાઈ માડમ સહિત તેમના ઠેકેદારોની પણ અટકાયત કરી હતી. ખાસ કરીને જો વાત કરીએ તો અન્ય કોંગીના ધારાસભ્ય પ્રવીણ મુસળિયા કે જે કાલાવડના ધારાસભ્ય છે તેમને પણ દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યું હતું. એ દરમિયાન પોલીસ દ્વારા જે પ્રવીણ મુસળિયા ધારાસભ્ય અને એમના સહિત 35 જેટલા કાર્યકરોને અટકાય છે. એકંદરે જો વાત કરવામાં આવે તો જામનગર શહેર અને જિલ્લાને લઈને 100 થી 150 જેટલા જે કોંગીના નેતાઓ આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરે છે. આ ઉપરાંત તારાકોલો જોઈએ જામનગરમાં સજ્જડ બંધ પાડીને ક્યાંક ક્યાંક કોંગ્રેસને જે બંધમાં ટેકો જાહેર કર્યો છે. આ ઉપરાંત શહેર અને જિલ્લામાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યું છે. જીત આભાર મુસ્તાક તમામ જાણકારી માટે. તો અનેક જગ્યાએથી જે રીતે સમાચાર મળ્યા જામનગરમાં પણ આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે.